હવે શરૂ થાય છે ભાવ. પહેલી કડી મોટાએ જે અંદરથી સ્ફૂરી અને લખી મોટાએ, બીજો ટ્રેક છે આજનો. તારીખ બોલવાની 17 ઓક્ટોબર 2018 બુધવાર. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંપૂર્ણ ને જે પાછું અવ્યક્ત છે પ્રસરે છે થતા વ્યક્ત આધારે રોમ રોમ એ શબ્દમાં શબ્દથી એને વર્ણવી ના શકાય છે. ભાવ અક્ષરાતીત છે, ભાવ અંતરે એ તો પરખાય છે. આનું નામ ભાવ એમ કે ને. એકાગ્રતા નરી જેમાં ના સંકલ્પ વિકલ્પ છે, નિરવતા ભરી લાગે ભાવ એને પ્રમાણ છે. દ્વંદ ને ગુણ નો દેશ ભાવ પોતે કદી નતે, જીવ દશાથી એ ક્યાંય ઉર્ધ્વે ભાવ પ્રદેશ છે. પ્રકૃતિથી જવાતામાં ઉર્ધ્વે શ્વાપ મેળ જે પ્રગટે અંતરે જાણો ભાવ ખરે ખરો રૂપે. પાંચ કડી થઈ, પાંચમું કરી દઉં પછી હજી વિશેષ આવશે, વિસ્તાર કરું સાહેબ આનો. કે જો ભાવ વિશે બોલવું, લખવું, સમજાવવું બધું અઘરું છે, કારણ કે સામેવાળો જે વ્યક્તિઓ છે એ ભાવની સ્થિતિમાં નથી, જલ્દી ના પકડે. એટલે થોડો નીચે આવીને બોલું છું. ભાવ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જેમ ચેતન સૂક્ષ્મ પણ સૌથી શક્તિશાળી. ભગવાન ભાવના જ ભૂખ્યા હોય, કરોડ રૂપિયા પણ ના માને પણ ભાવ આપો એટલે તરત માની દે, એટલું મોટું છે. અને છે પાછું નાનામાં નાનું ભાવ, દેખાય નહીં કાંઈ નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંપૂર્ણ ને જે પાછું અવ્યક્ત છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઝીણામાં ઝીણું કંઈ એનું કંઈ આકાર જ ના કરીએ, અને પાછું સંપૂર્ણ છે એ કેવું એ સમજવા માટે આ છે. પ્રસરે છે થતા વ્યક્ત, એની અનુભૂતિ કેમ થાય? તો પ્રસરે તો ભાવ કેવું, જ્યારે ભાવ જીવનમાં વ્યક્ત થાય એટલે જીવનમાં શરીરમાં પ્રસરે, શરીરમાં વ્યક્ત થાય ત્યારે. અને એનું પહેલું લક્ષણ સાહેબ આપણે આ રૂવાળા ખરા ને, રોમે રોમમાં એની ઝંઝણાટી આવે, આ એમના ભાવ બરોબર. પહેલી લીટી આ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંપૂર્ણ ને પાછું જે અવ્યક્ત છે એ પાછું વ્યક્ત થાય નહીં, પણ એ પ્રસરે ને જ્યારે ભજન કરો કીર્તન કરો પ્રસરે એટલે તમને ખ્યાલ આવે ભાવ થયો. આમાં આવે ગદગદ થાય, ચામડીમાં કંઈક થાય, રોવાડામાં ઊભા થઈ જાય, કંઈક 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 હલચલ થાય, આપણે થાય ક્યાંય હલ્યા વગર કંઈક હલી રહ્યું છે એમ ના ભાવ બરોબર. હા અત્યારે તમને થાય છે, થાય છે એટલે એ રીતે આપણને ખબર પડી જાય કે આ કેવી રીતે થાય. આ સ્થાપન ચાલે છે પ્રભુવાનું, મોટા મોટારિયું મોટારિયું. શબ્દમાં શબ્દથી એને વર્ણવી ના શકાય છે. ભાવ કેવો એવું કોઈ કહેવા જાય તો કંઈ અનુભવ આપી ના આપે, તો એને પોતે અનુભવવું પડે. અક્ષરાતીત છે ભાવ અંતરે તો પરખાય છે. શબ્દમાં ના હમાય પણ મોટાએ હમાડી દીધા છે, કારણ કે અનુભવી પુરુષ છે એ કરી. ભાવ વિશે લોકો શબ્દ એને કે ભાવ એટલે ભાવ એટલે ભાવ એટલે ભાવ એટલે ભાવ કઈ આવે નહીં બીજું છે. અક્ષરાતીત છે, અક્ષરાતીત છે ભાવ અંતરે પરખાય છે. એ તો અંતરથી હૃદયથી જ ખબર પડે કે આના ભાવ છે, બહુ ભાવ છે, મને બહુ ભાવ છે કેતા હોય એમ. એકાગ્રતા નરી જેમાં ના સંકલ્પ વિકલ્પ છે, એકદમ એકાગ્ર હોય, કેન્દ્રિત થયું હોય જેમાં ગુરુના સામે રાખીને. એકાગ્રતા ભરી નરી જેમાં ના સંકલ્પ વિકલ્પ, સ્થિર થઈ ગયું મન, આખું શાંત થઈ ગયું, એકદમ નિરવતા ભરી લાગે ત્યારે સમજવું ભાવ એનું પ્રમાણ છે. કઈ દવાખાને આવીને ગણવા ને ત્યાં બહુ મજા આવે છે, કઈક બહુ શાંતિ મળે સાહેબ એમ બોલતા હોય. એ લોકો 5-15 દિવસ એકાદ હોય એનું એ પ્રમાણ હોય, એ વાતાવરણમાં આવી જાય એટલે નિરવતા લાગે, મન શાંત થઈ જાય, એ જ આનંદ આપી દે. ભાવ હોય તો જ થાય. દ્વંદ ને ગુણ નો દેશ ભાવ પોતે કદી ના છે.
દ્વંદ અને ગુણ, ત્રણ ગુણ અને દ્વંદ સારું નરસું જોડકા, એની અંદર ભાવ રહી ના શકે. જીવ દશામાંથી તો ક્યાંય ઉપરની દશામાં ભાવને રહેવાની જગ્યા છે. જીવ દશાથી એ ક્યાંય ઉર્ધ્વે ભાવનો પ્રદેશ આવેલો છે. તો ભાવનો પ્રદેશ આવેલો છે, જીવ દશા તો નીચી છે, તો એમાં જવા માટે શું કરવું? તો એક કડી છે આમાં, પ્રકૃતિથી જવાતામાં ઉર્ધ્વે શો આપ મેળ જે પ્રગટે અંતરે, જાણો ભાવ ખરેખર રૂપે. પ્રકૃતિથી જવાતામાં ઉર્ધ્વ પ્રદેશ તરફ આપ મેળે તો પ્રગટવા માંડે, ઉપર ગયા છૂટી પ્રકૃતિ એટલે ભાવ આવવા માંડે. ગાઈ દઉં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંપૂર્ણ ને જે પાછું અવ્યક્ત છે, પ્રસરે છે થતા વ્યક્ત, આધારે રોમ રોમ એ શબ્દમાં શબ્દથી એને વર્ણવી ના શકાય છે. અક્ષરાતીત છે ભાવ અંતરે પરખાય છે. એકાગ્રતા નરી જેમાં ના સંકલ્પ વિકલ્પ છે, મેરવતા ભરી લાગે ભાવ એને પ્રમાણ. જે વ્યાખ્યાઓ છે સાહેબ બધી, દ્વંદ ને ગુણ નો દેશ ભાવ પોતે કદીન છે. જીવ દશાથી એ ક્યાંય ઉર્ધ્વે ભાવ પ્રદેશ છે. પ્રકૃતિથી જવાતામાં ઉર્ધ્વે શો આપ મેળ જે પ્રગટે અંતરે, જાણો ભાવ ખરે ખરો હૃદય. પ્રકૃતિથી ઉપર જવું પડે, એના માટે ભજન કરવા પડે, પ્રાર્થના કરવી પડે, આ પણ પૂરું કરી દેવું. પૂરું કરી દેશે, હવે છે ને.